અને ત્યારે એક વેદક સવાલ વિનય એને પૂછે છે, તને એવું લાગે છે કે તારા વ્યાખ્યાનોથી, તારા લેખો અને તારા પુસ્તકોથી તું આ કામ કરી શકીશ? તને કોઈ અધૂરપ નથી જણાતી? મને તો એવું લાગે છે કે આપણે આપણા દેશની અડધોઅડધ જે વસ્તી છે સ્ત્રીઓની, એને ઉપેક્ષિત રાખીને, એને રાંધવા સિંધવામાં, એને દળવામાં અને છોકરાના ઉછેરમાં આપણે ગોંધી રાખી છે, ઘરની ચાર દિવાલોમાં પૂરી રાખી છે અને રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં આપણે લાવ્યા નથી, એને કારણે આપણો દેશ દરિદ્ર થયો હોય એવું મને તો લાગે છે. તું વિચાર, તને નથી લાગતું? પહેલી વાર વિનય તરફથી એક વાત આવે છે ને ત્યારે તો ઉડાડે છે ગોરા, પણ સુચરિતાના પરિચય પછી એને થાય છે કે આ એક એવી જાજરમાન અને તેજસ્વી વ્યક્તિ છે, આની પાસે જે સમજ શક્તિ છે, આની પાસે જે મેચ્યોરિટી છે, આની પાસે જે ખરેખર ઊંડાણ છે, તો ખરેખર આ સ્ત્રીઓને તો બહાર લાવવી જોઈએ. અને વિશેષ એને ત્યારે પરિચય થાય છે કે હિન્દુ હિતૈષી સભા સ્થાપીને માત્ર ભાષણો કરવાથી પોતે જે કરવા માંગે છે એ જીવન કર્મમાં પોતે સફળ નહીં થઈ શકે. તો એને માટે થયું કે મારે શું કરવું જોઈએ, સમાજના તમામ થરના જે લોકો છે તેની સાથે હળવું ભળવું જોઈએ. હું કેવળ એલિટ એવો જે વર્ગ છે, શિક્ષિત દીક્ષિત સમાજનો ઉચ્ચ અને ભદ્ર વર્ગ છે, એની સાથે જડતો ભડતો રહું અને એની સાથે જ ઉઠબેસ રાખું તો મને સાચી વાત ક્યારેય નથી સમજાવવાની. અને એટલે ગ્રાન્ડ ટ્રક રોડ ઉપર ચાલતો નીકળી પડે છે, ખિસ્સું ગજવું ખાલી રાખીને, પૈસા પણ સાથે લીધા વિના પદયાત્રા શરૂ કરે છે. અને એ પદયાત્રામાં જે અનુભવ એને થવા લાગે છે, પહેલો જ અનુભવ થયો કે એક સુતારનો છોકરો નંદ નામનો, એનો ભગત થઈ ગયો હતો અને એના વિચારોનો ફેલાવો કરવામાં મદદ કરતો હતો, પણ એને લોખંડનો એક ઘા વાગી ગયો, એને પરિણામે ધનુર થયું ને મરી ગયો. એની માતાએ ડાકલા બોલાવ્યા, ડામ દીધા, ભૂત વળગ્યો છે, આવી બધી વાતો કરી, આવી બાળી બોળી માન્યતામાં મારો સમાજ રાચી રહ્યો છે, એને ડોક્ટરની કોઈ સારવાર ના આપી અને આવો નંદ જેવો એક તેજસ્વી આષાઢો યુવાન આ રીતે ગુજરી ગયો. મારા દેશની સ્ત્રીઓની અને મારા દેશના સમાજની, નીચલા સમાજની આ માનસિકતા છે, પહેલો ઘા વાગે છે. આગળ જતા એને બીજો ઘા વાગે છે, જુએ છે કે અંગ્રેજો તો શોષણ કરી જ રહ્યા છે અને અંગ્રેજી અધિકારીઓ જે છે તે જેટલો ત્રાસ ગુજારાય એ તો પ્રજા ઉપર ગુજારી રહ્યા છે, ખાસ કરીને નીચલા વર્ગ ઉપર, પણ એ અંગ્રેજોથી જે પ્રભાવિત થયેલા છે એવા આપણા ગુજરાતી બાબુઓ જે વહીવટમાં સંકળાયેલા છે એ સવાયા અંગ્રેજ થઈને આપણી પ્રજાની સાથે બહુ જ ગેરવર્તણૂક કરી રહ્યા છે, એને બહુ જ હૃદયમાં આઘાત લાગે છે અને એક દ્રશ્યને કંપાવી નાખે છે, એના મંતવ્યોને આખું ઉથલપાથલ થઈ જાય એવી સ્થિતિ આવે છે. જેમ જેમ અંતરિયાળ પ્રદેશમાં જતો ગયો અને નીચલી કહેવાતી એવી જાતિઓના પ્રદેશમાં ને સમાજમાં ફરતો થયો ત્યારે એને જોયું એના બધા મિત્રો, ચાર મિત્રોની સાથે ચાલ્યા હતા, એક પછી એક બધા એને છોડતા જાય છે, સાવ એકલો પડી જાય છે. નાપીટ સમાજ એટલે નાઈ સમાજ, એ નાઈ સમાજના એક ઝઘડાની અંદર એક મુસલમાન છે, એને કેદ થઈ ગઈ અને એને પરિણામે એનું જે નાનકડું બાળક છે તેને કેવળ માનવ પ્રેમ અને માનવ ધર્મ સમજીને એક નાઈ પોતાને ત્યાં પુત્ર તરીકે એને ઉછેરે છે અને એની કાળજી લઈને એને સાર સંભાળ રાખે છે, જોઈને દ્રવી ગયો. એને થાય છે કે લક્ષ્મણિયાનું, મારા ઘરમાં મારી માતાએ જે નોકરાણી રાખી છે એના હાથનું પાણી પીતો નથી, એનાથી હું અભડાઉં છું, તો મારા પવિત્રતા અને અપવિત્રતાના ખ્યાલો સાચા છે? મારા છૂતાછૂતના ખ્યાલો સાચા છે? શું જે માણસ, જે નાઈ પોતાના ઘરમાં એક મુસ્લિમ છોકરાને માનવ ધર્મ ખાતર ઉછેરીને મોટો કરે છે, સમાજ એનો વિરોધ કરે છે, એની ઠેકડી કરે છે, એની ઉપર વિતાડે છે અને છતાં એ ઝૂકતો નથી અને પોતાનો ધર્મ ચૂકતો નથી, તો એના ઘેર પાણી પીવામાં મને શું વાંધો હોઈ શકે? એના ઘેર હું ભોજન લઉં તો મારો કયો ધર્મ અભડાઈ જાય? અત્યાર સુધી જે પવિત્રતા અને ધર્માંતરના ખ્યાલો રાખીને હું ચાલી રહ્યો હતો એ ખ્યાલ એ મારે વિચારવા પડશે. પોતાની જાતે જ પ્રેરિત થાય છે. અને ત્રીજી ઘટના બને છે કે એ વખતના એક ન્યાયાધીશ બ્રાઉન લો, અંગ્રેજ ન્યાયાધીશ, અને એના મળતિયા જે અમલદારો છે મળીને એવો ત્રાસ ગુજારી રહ્યા છે ગ્રામવાસીઓ ઉપર,
તો કેટલાક સ્થાનિક લોકો એની પાસે આવે છે કે તમે ભણેલા ગણેલા છો, લેખો લખો છો, ભાષણો આપો છો, અમારી આ સ્થિતિ છે, તમે આના વિશે કંઈક બોલો. ગોરા વિરોધ કરવા માટે તૈયાર થઈ ગયો અને એ વિરોધ એટલો બધો ઉગ્ર થઈ ગયો કે ગોરા છે તે પોલીસને માર મારી બેઠો. એ વખતે પોલીસ કર્મીઓની સાથે મારામારી થઈ ગઈ અને આટલું જ જોઈતું હતું, કારણ કે નિમિત્ત અને પેલા બ્રિટિશરે એવા બ્રાઉન લો નામના ન્યાયાધીશે એને જેલમાં ગોંડી દીધો, જેલમાં ખોસી દીધો, વકીલો રાખવાની ના પાડી દીધી. વિનય સુચરિતા દોડી આવ્યા છે તારા માટે સારામાં સારો વકીલ રોકીએ, દલીલો કંઈક નહીં. અને જેલવાસ દરમિયાન જે એકાંતવાસ મળ્યો અને જે વિચારવાની એને એક આખી તક મળી, એ ખૂબ વિચારે છે, ખૂબ વિચારે છે. અને નવલકથાકાર તરીકે ટાગોર એનો ઉપયોગ કરી લે છે. ગોરા જેલમાં છે, એની વાત અત્યારે ત્યાં સ્થગિત થઈ ગઈ છે. એને આત્મમંથન કરતો, આત્મપૃથ્થકરણ કરતો, આત્મચિંતન કરતો મારે દાખવવો છે. અને બીજી બાજુ હવે પરેશબાબુના કુટુંબમાં આપણને લઈ જાય છે. નવલકથાનો આખો કેમેરા છે વસ્તુનો ફેરવીને. એ જ અરસામાં એક સરસ મજાનો પ્રસંગ અંગ્રેજોને ખુશ કરવાને માટે થઈને આરાનબાબુએ યોજ્યો છે. અને આ બ્રાહ્મ સમાજના પરેશબાબુના કુટુંબની આ ત્રણેય દીકરીઓ વરદા સુંદરી, આ સુચરિતા, આ વિનય, બધા એમાં રોલ કરે, નાટક કરીએ, સ્કીટ કરીએ, ગાન ગવાય, એ લોકોનું મનોરંજન કરીએ, આવું બધું ગોઠવે છે. લલિતાના આગ્રહથી વિનય છે તે વરદા સુંદરીના આગ્રહથી, વરદા સુંદરીના મંદિરમાં મનની અંદર ખ્યાલ એવો છે કે આ લલિતા માટે યોગ્ય છે, ધીરે ધીરે આને હિન્દુ સમાજમાંથી આપણે બ્રહ્મો સમાજમાં ખેંચવી લેવો અને મારી દીકરીને એની સાથે પરણાવીને ઠેકાણે પાડી દેવું. એની ઈચ્છા નથી, એને બહુ ડર લાગે છે કે ગોરા શું કહેશે, મારો હિન્દુ સમાજ શું કહેશે, છાપાઓ શું કહેશે. અને છતાંય પરણે એને આ બધું જ એની ઉપર અત્યાચારથી કરે છે. પણ જ્યારે આ ગોરાની ઘટના બની અને એકદમ લલિતા સફાળી જાગૃત થઈ જાય છે, જ્યાં એ ખેલ કરવાનો હતો અંગ્રેજ ઓફિસરની પાસે, ત્યાંથી સ્ટીમરમાં બેસીને વિનયને લઈને નાસી આવે છે એકલી. નાટકમાં ભાગ નથી લેતી, ખુલ્લો બળવો કરે છે પોતાની માતાની સામે, પેલા પરેશબાબુની સામે, અને પગ પછાડીને કહી દે છે કે મારી તમને કોઈ તમા નથી, મારે તમારી કોઈ લાગે વળગે નહીં, મને કશું તમારું અડતું નથી. અને આ ઘટનાની નિમિત્ત કરીને પરેશબાબુએ છાપાઓમાં, મેગેઝિનોમાં હો હા મચાવી દીધી છે. આ અપમાન માત્ર મારું નથી, આ અપમાન સમગ્ર બ્રહ્મો સમાજનું છે. આવી રીતે એક જુવાન છોકરી, હિન્દુ સમાજનો એક છોકરો લઈ જાય અને આ પ્રકારે એની સાથે એકલો પ્રવાસ કરે ને કાલે શું થશે આપણા સમાજનું, ને બધું ઘણું કેરું ચિત્રી મૂક્યું છે. પણ એક ક્ષણે લલિતાને સમજાઈ જાય છે કે હવે ધીરે ધીરે ગોરાના પ્રભાવમાંથી મેં વિનયને તો મુક્ત કર્યો છે, અને એ વિનય ઉપર દૃષ્ટિ છે કૃષ્ણ ગોપાલ, કૃષ્ણ જે પેલા ગોરાના મા પાલક પિતા છે, એના પેલી પત્નીથી થયેલો પુત્ર મહીમ, એની 10 વર્ષની દીકરી શશિમુખીને એને પરણાવવી છે. પાછળ પડી ગયો છે, એક સરેરાશ પિતા હોય એવી એને ચિંતા છે. ખાવું પીવું, પાનના ડૂચા ચાવવા, આટા ફેરા કરવા, આ જ એનું, એને ગોરાની પ્રવૃત્તિ ગમતી નથી. પિતાની આવી સનાતની પૂજા પાઠ કર્મકાંડમાં રચ્યા પચ્યા રહે છે એ પણ એને ગમતું નથી. પણ 10 વર્ષની દીકરી થઈ ગઈ છે ને, આપણા શાસ્ત્રો તો કહે છે અષ્ટ વર્ષા ભવેદ ગૌરી, દીકરી 8 વર્ષની થઈ જાય ને એના હાથ પીડા ન કરો તો પિતા તો રો રો નર્કમાં જાય, એટલે જલ્દી પરણાવવા એ ઉત્કંઠિત થઈ ગયો છે. અને પરેશને કોઈ પણ રીતે એ પરણાવી દેવા માટે, ને પરેશ પણ હા ભણી ચૂક્યો છે, નથી ગમતું પરેશને મનથી, પણ છટકી શકે એવી સ્થિતિ નથી રહેતી. માં અમૃતમય સમજે છે કે પરેશ મનથી ઈચ્છતો નથી ને આ લગ્ન થાય એ પણ ઠીક નથી. શશિમુખીની ઉંમર 10 વર્ષની છે, નાનકડી છે, આ જુવાન થઈ ગયેલો છે, ભલે હિન્દુ છે, ગોરાનો પરમ મિત્ર છે, મારા ઘરના સભ્ય જેવો છે, બધી વાત સાચી, પણ ટેકો એ વિનયને આપે છે, પોતાના મહીમને કહી દે છે આ યોગ્ય થતું નથી. બીજી બાજુ લલિતા ખુલ્લે આમ જાહેર કરી દે છે કે હું વિનયની સાથે પરણીશ. અને આ લોકોનો એની ઉપરનો જે આગ્રહ છે તે એ છે કે તમારે તો બ્રાહ્મ થઈ જવું જોઈએ, તમે પરિવર્તન કરો, હિન્દુ સમાજમાંથી તમે બ્રાહ્મો સમાજમાં આવી જાઓ. અને બ્રાહ્મો સમાજમાં દાખલ થવા માટે પણ વિનય તૈયાર થઈ ગયો છે. અને ત્યારે પેલી લલિતા છે તે એકદમ ફેણ માંડીને આપ સાપ ઊભો થઈ જાય, એમાં એકદમ ઊભી થઈ ગઈ કે આ શું કરી રહ્યા છો, તમારામાં તમારા જેવું કશું પણ છે કે નહીં,
પોતાપણું નિજત્વ જેવું કઈ છે કે નહીં? જે પેપર ઉપર એને સાઈન કરી આપી હતી એને ફાડી ટુકડા ટુકડા કરીને નાખી દે છે કે તમે બ્રહ્મો સમાજમાં દાખલ થવાની ચેષ્ટા કરી રહ્યા છો, તમારી જાતને વેચી રહ્યા છો, તમારામાં તમારાપણું છે કે નહીં? હું જો હિન્દુ કુટુંબમાં પરણવા માટે તૈયાર થઈ છું વિદ્રોહ કરીને મારા સમાજની સામે, તો તમે શા માટે સરેન્ડર થાવ છો? અને અમૃતમયી એના આશીર્વાદ સાથે બંનેને પરણાવે છે. ઘોરા સહન નથી કરી શકતો. જેલવાસ દરમિયાન ખૂબ ખૂબ એણે વિચાર કર્યો છે અને નક્કી કરે છે કે જેટલો સમય જેલમાં રહ્યો છું, અપવિત્ર થયો છું, મારે પ્રાયશ્ચિત કરવું પડશે. અને એ પ્રાયશ્ચિત કરવાને માટે થઈને એના અનુયાયીઓ જે જુવાનો છે એ બધા મોટો કાર્યક્રમ ઘડી કાઢે છે. પણ એ પ્રાયશ્ચિતની આખી ઘટના જ્યાં વિચારાય છે ત્યાં આ યોગ્ય થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું, એવો વેધક સવાલ માં અમૃતમયી પૂછે છે, એનો મિત્ર વિનય પણ પૂછે છે, એનો પિતા પણ એને પૂછે છે. અને ત્યારે ગંગા કાંઠે ગંગા કિનારે બેસી ઉતરતી રાત છે, શાંત ગંગાનો કિનારો છે, હળુ હળુ વાતો પવન છે, અને જાણે કે બધા જ પંખીઓ કલરવ શાંત કરીને સંતાઈ ગયા છે વૃક્ષમાં, ને એક એવું દિવ્ય વાતાવરણ છે. એ વાતાવરણમાં પહેલી વાર ગોરા મુકાય છે. આજ સુધી એના ઉદ્માત્યા જીવનમાં ક્યારેય તક નથી મળી કે પ્રકૃતિનું દ્રશ્ય પણ આવું એ નિહાળે. બે મિનિટ પ્રકૃતિનો એટલો મોટો પ્રભાવ એની ઉપર પડે છે અને ત્યારે એને લાગે છે કે પોતાનામાં કશુંક પ્રકૃતિ દ્વારા અંદર ઉતરી રહ્યું છે. એનો ચૈત્ય પુરુષ ધીરે ધીરે અંદરથી જાગવા લાગે છે. પોતે સમજતો નથી કે આ શું થઈ રહ્યું છે. એને એટલું સમજાય છે કે વિનયની વાત સાચી છે, મારા માનું ઉદાહરણ સાચું છે, હું જે ધર્મનો અને જે ધર્મનિષ્ઠાનો ઝંડો લઈને ફર્યા કરું છું ને મેં જે ઇક્વેશન કરી નાખ્યું છે કે હિન્દુત્વ એટલે સ્વધર્મ, હિન્દુત્વ એટલે રાષ્ટ્રધર્મ, હિન્દુત્વ એટલે રાષ્ટ્રવાદ અને હિન્દુત્વ એટલે ભારત વર્ષ, ક્યાંક મારી ભૂલ થઈ રહી છે. મારે સમજવું જોઈશે કે મારી માતા છે તે માનવ ધર્મ છે, એનો પુરસ્કાર કરનારી છે. કોઈ અપડછેટ જાત જાતમાં એ માનતી નથી. અને આ બીજી મેં સુચરિતા જોઈ કે જે આટલી બધી વિદુષી છે. અને ધીરે ધીરે પહેલી વાર એના મનમાં પણ સુચરિતા માટે થઈને કોમળ અંકુરો છે તે પેદા થાય છે, પ્રગટ થાય છે. એને થાય છે કે મારો એની સાથેનો વ્યવહાર છે તે બહુ હાર્શ હતો, ન કરવા યોગ્ય હતો, અયોગ્ય હતો. અને એની આવન જાવન વધે છે. ઘણા વેધક સવાલો પૂછે છે. આખી નવલકથામાં ચર્ચાઓ ખૂબ છે, વિચાર મંથનો ખૂબ છે. પણ યાદ રાખવાનું એ છે, સામાન્ય રીતે નોવેલ ઓફ આઈડિયાઝ હોય ને, વિચાર પ્રધાન નવલકથાઓ હોય ને, એમાં વિચારોનું નાટ્યકરણ હોય. જુદી જુદી વિચારસરણીઓ કે વિચારધારાઓના પાત્રો છે તે એના માઇક હોય, એના પ્રતિનિધિઓ હોય, અને એ બધી વિચારધારાઓ સામ સામે ટકરાતી હોય ને આ પાત્રો તો માત્ર પાત્રો જ હોય. અહીં એવું નથી. આ પાત્રો તો પોતાનું અંગત જીવન જીવે છે. આ કોઈના માઉથપીસ બનતા નથી. પોતે ખૂબ વિચારે છે, વિમાશે છે, પસ્તાય છે, પરિવર્તન પામે છે, દલીલો કરે છે, મનોમંથનો અનુભવે છે. ધીરે ધીરે બધા જ પાત્રોનો વિકાસ થતો જાય છે. સુચરિતાની સામે હવે બે સવાલો આવીને ઊભા થઈ ગયા છે. એક બાજુ પાનુબાબુ સાથે પરણવા માટેની પોતે સંમતિ આપી ચૂકી છે, અને બીજી બાજુ પોતે જો ગોરાને પરણે તો બ્રાહ્મો સમાજની અંદર જે ખડબડાટ થાય અને ગોરાના કુટુંબને જે સહન કરવું પડે તેનું શું. આનંદમયી પોતાના પ્રેમ અને મમતાનો એટલો મોટો પરિઘ છે તે વિસ્તારે છે. એના પાલવમાં જાણે કે એટલો મોટો મમતા અને વાત્સલ્યનો દરિયો ભરેલો છે. એ પગથી માથા સુધી ઓળખી શકે છે કઈ વ્યક્તિ શું છે અને કેટલામાં છે. ત્રીજી સમસ્યા સુચરિતા માટે એવું બી થઈ છે કે એની માતા તો મરી ચૂકી છે, પિતાએ મરી ચૂક્યા છે, પણ એની માસી હરિમોહિની અચાનક ફૂટી નીકળી છે. એના કુટુંબમાં એની પાસેથી મિલકતનું બધું લઈને એના દિયરિયા હોય બધાએ એને ઘર વગરની કુટુંબ વગરની કરી નાખી છે અને અડસેલી દીધી છે. કોઈ આશરો નથી. એટલે એ પણ આશરાની ઈચ્છાએ આ પોતાની બેનની દીકરી સુચરિતાને ત્યાં મને આશરો માને એમ માનીને અહીં પરેશબાબુને ત્યાં આવી ચૂકી છે. પરેશબાબુ ઉદાર દિલના છે, એને આશરો આપે છે.
પોતાના ઘરમાં ઉપર એક નાનકડી ઓરડીમાં એને રહેવાની વ્યવસ્થા કરી આપે છે, પણ એ બરદાસ વરદાસુંદરીથી થતું નથી. કેમ કે ચુસ્ત કર્મકાંડી હિન્દુ નારી છે, ઠાકોરજી પધરાવીને આવી છે, શાલિગ્રામ છે, પૂજા થાય છે, આરતી ઉતરે છે, કર્મકાંડો થાય છે, આ બધું સહન થતું નથી. અને એટલો એમનો બબડાટ અને એટલો એનો કચવાટ બધો શરૂ થઈ જાય છે કે આખરે પરેશબાબુને મરતા મરતા પોતાનો મિત્ર એટલે કે સુચરિતાનો પિતા જે રકમ આપી ગયો હતો, જે રકમની અંદર બેંકમાં જમા કરી અને કેટલીક ડિપોઝિટ ભેગી કરી, વ્યાજ ભેગું કરી, એમાંથી જે બે મકાનો ખરીદ્યા હતા અને જે ભાડે આપ્યા હતા, એ બધી આવક છે એને કારણે મકાન ભાડુઆ તો ખાલી કરી ગયા. એટલે ના છૂટકે સુચરિતાની હાલત ઘરમાં જોઈને, એના નાના ભાઈ સતીશની હાલત ઘરમાં જોઈને, પોતાની પત્નીનો બકવાસ છે તે જોઈને, જે આખું વાતાવરણ ઘરનું હતું એને સુધારવા માટે થઈને હરિમોહિનીને અને સુચરિતાને કહે છે કે તમે તમારા ઘરમાં જાઓ, આ બે મકાન ખાલી થયા છે, એકમાં હરિમોહિની રહે, એકમાં તમે ભાઈ બહેન રહેજો. અને એ હરિમોહિની પોતાના ઘરમાં ગયા પછી પોતાનું સાચું પોત પ્રકાશે છે. એને થયું કે પોતાની બહેનની દીકરી, પોતાની ભાણી આવી રીતે બ્રાહ્મ કુટુંબની અંદર ઉછરીને મોટી થઈ છે અને એ સંસ્કારોથી ઘડાય છે, અને હિન્દુ ન બનાવો તો મારા જેવી બીજી કોઈ નહીં. એટલું બધું એની ઉપર પ્રેશર, એની ઉપર બધા દબાણો, અને એની નજરમાં પોતાનો દિયર છે જેની પત્ની ગુજરી ચૂકી છે અને જે વિધુર થયો છે એની સાથે એને પ્રણામીને પોતાના કુટુંબમાં સ્થિર કરી દેવાની છે. એની ભીસ વધતી જાય છે, એની ભીસ વધતી જાય છે. તો એક બાજુથી હારાન બાબુની ભીસ, બીજી બાજુથી માસી હરિમોહિનીની ભીસ, એની વચ્ચે દબાતી, એની વચ્ચે પીસાતી એવી સુચરિતાને આમાંથી એકમાત્ર પોતાનો ઉગારો દેખાય છે કે જે સાચું છે છે શું છે. બિચારી પોતાના પિતાની પાસે માર્ગદર્શન માટે જાય છે, પરેશબાબુની પાસે. બહુ શાંતિથી એવા અનેક દ્રશ્યો છે નવલકથામાં કે એની પ્રાર્થનાના ખંડમાં એની પાછળ શાંતિથી બેસે અને પોતાના મનની જે મૂંઝવણો હોય એ પૂછે, અને એટલી શાંતિથી અને એટલી વ્યવસ્થિત રીતે એના પિતા પરેશબાબુ એને સમજાવે. તો એ ગઈ છે અને પૂછે છે કે આ હાલતમાં મારે શું કરવું જોઈએ, અને ત્યારે જે અદ્ભુત વાત કરે છે પરેશબાબુ એના પાલક પિતાએ સમજાવે છે કે દરેક વ્યક્તિનું પોતાનું હૃદયનું એક સત્ય હોય છે. બેટા, તું અત્યારે એ ભૂમિકાએ પહોંચી ચૂકી છે કે તારે તારા હૃદયના સત્યને સમજવું પડશે. હું કે તારી માતા, આ વિનય કે તારી બેન લલિતા, મારી પત્ની અમૃતા કાંઈ પણ કહેશે એ તારા માટે યોગ્ય નથી. તું પોતે જાતે નક્કી કર, તારા હૃદયનું સત્ય તું શોધી કાઢ અને તું યોગ્ય નિર્ણય લે. મને પૂરો વિશ્વાસ છે કે તું એટલી બધી પુખ્ત છો, તું એટલી બધી તૈયાર થઈ ચૂકી છો, મેચ્યોર થઈ ચૂકી છો, કે તું જે નિર્ણય લઈશ તે બહુ સમજપૂર્વક, વિચારપૂર્વક અને યથાયોગ્ય નિર્ણય લઈશ. અને એ ખૂબ વિચારે છે અને વિચારીને પોતે બોલી નથી શકતી, ગોરાને કહી નથી શકતી, ગોરા પણ ખુલ્લું ખુલ્લું કહી નથી શકતો, પણ એને હવે ધીરે ધીરે પ્રતીતિ થતી જાય છે કે મારે જે નવું ભારત વર્ષનું નિર્માણ કરવું છે તેમાં આવી સ્ત્રી જોઈશે જ. અને એટલે એક વખતની બેઠકમાં એ કહી બેસે છે કે તમે મારે મન છે તે આદર્શ હિન્દુ નારી છો, તમે ભારતની સૂર્યગંગાના સૂર્ય છો, તમારે મારી સાથે જોડાવવું પડશે. હું ઈચ્છું છું, એક નાનકડો જ સવાલ એ પૂછે છે સુચરિતા, એક નાનકડો સવાલ કે જે સ્થિતિ તમે જોઈ, પેલી એક નાનકડી નંદની મા, એણે નંદને બચાવવા થયો તો ધનુર, પણ એની યથાયોગ્ય તબીબી સારવાર કરાવવાને બદલે ડામ દીધા, દોરા ધાગા કર્યા, ભૂવા ધૂણાવ્યા. બીજી બાજુ તમને પેલા કુટુંબની અંદર દેખાયું કે પેલો એક નાપિત મુસલમાન છોકરાને છે તે ઉછેરીને મોટો કરે છે, અને તમને લાગ્યું કે એના ઘરનું પાણી પીવું કે ખાવું એમાં ધર્મ છે, એમાં કોઈ અપવિત્રતા નથી. તો તમે દેશમાં ગુમ્યા છો, તમને લાગતું નથી કે આ નારી શું છે, આ સ્ત્રી શું છે? સમાજની અંદર સંપૂર્ણપણે રંગ રસ લાલિત્ય સુખ વૈભવ અનુકૂળતાઓ આ બધું ઊભી કરનારી નારી છે, અને એ તો બચારે આ રીતે બધી વાતો કરે છે, પોતાનું હૃદય એની પાસે ખોલે છે. પણ લલિતા તો સ્પષ્ટ શબ્દોમાં એને કહી દે છે
તમે જો ન સમજતા હો ને તમને જો ન દેખાતું હોય તો મારે તમને કહેવું છે કે સ્ત્રી રૂપે અમે જન્મીએ છીએ એટલે અમે કંઈ ગુનો નથી કર્યો. તમે અમને રસોડામાં રાંધણીયામાં પૂરી દો, તમે અમને ઘરની ચાર દિવાલોમાં કેદ કરી દો અને અમારી પાસે અમુક પ્રકારની જ અપેક્ષા રાખો ને અમને બહારનો સૂરજ પણ ન જોવા દો અને સમાજના મુખ્ય પ્રવાહમાં અમને ભળવા ન દો તો તમે ખાંડ ખાવ છો, તમારી વાત છે, તમારી મેચ્યોરિટી નથી, તમે પૂરા પુખ્ત નથી. સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દે છે અને પછી એને ખ્યાલ આવે છે. પણ સૌથી મોટી વાત, એક અભિજ્ઞાન ગોરાનું, બીજું અભિજ્ઞાન સુચરિતાનું, એ બે આવવા બાકી છે. વિનય અને લલિતાના તો લગ્ન થઈ ગયા, બધી ભૂમિકા છે તે આનંદભાઈએ લીધી હાથમાં. ગોરા નામકર ગયો, મદદ ન કરી મિત્રો હોવા છતાં, પરેશબાબુએ વિનંતી કરી છતાં અને હિંમત કરીને લલિતા પહેલી કન્યા શાળા શરૂ કરે છે. મારે તો મારા દેશની મારા જેવી ઉંમરની દીકરીઓને શિક્ષિત દીક્ષિત કરવી છે. ભલે હિન્દુ સમાજ જે આવતી હોય, બ્રાહ્મણ સમાજમાંથી, મને કોઈ સમાજ નડતો નથી. હું જેમ સ્પષ્ટ મોઢા મોઢ ના કહી શકું છું એમ સ્પષ્ટ હું હા પણ કહી શકું છું. મારે જે કરવું હોય તે જ હું કરીશ. તમે મદદ કરશો તોય ભલે, નહીં કરો તોય ભલે. અને એમાં પરેશબાબુ પણ એને સહાય કરે છે અને કન્યા શાળા શરૂ કરે છે. તમે જુઓ ધીરે ધીરે કેવા પરિવર્તનો સમાજમાં આવતા જાય છે. એ જમાનાનો વિચાર કરો તમે કે જે જમાનામાં અમૃતમયીએ આનંદમયીએ એક આયરિશ બાળકને પોતાના ખોડે લીધું હશે ત્યારે તું છે તે વટલાઈ ચૂકી છે, તારું ધર્મ પરિવર્તન થઈ ગયું છે, સમાજ એના ઉપર કયા માછલા નહીં ધોયા હોય, એના પતિએ એના ઉપર સી નહીં વિતાડી હોય, અને છતાં જે ટસથી મસ નથી થઈ, જે પોતાના જ આંતરિક સત્યને વળગીને રહી છે કે મારો ધર્મ આ છે, એવી એક આનંદમયી એનું દ્રષ્ટાંત ગોરાની સામે છે. એક બહુ મોટું રહસ્ય ગોરાથી છુપું રાખ્યું છે, આપણાથી છુપું નથી રાખ્યું રવીન્દ્રનાથે. અને તે રહસ્ય આ છે કે એ હિન્દુ માતા પિતાનું સંતાન નથી, એ આયરિશ માતા પિતાનું સંતાન છે. ગોરાને ખબર નથી. શરૂઆતમાં જ ગોરાના પહેલા ભાગમાં જ પતિ પત્ની બે વાત કરે છે કે વાહ, ગોરાને કહી દેવું પડશે આપણે કે તું હિન્દુત્વનો ઝંડો લઈને નીકળ્યો છો અને તું આ રીતે બધી વાતો કરી રહ્યો છો, આ રીત રિવાજો, આ જાત પાત, આ છૂત અછૂત, આ બધી આપણી રૂઢિઓ, આ પરંપરાઓ, એનો તું ચુસ્ત અનુયાયી થઈ રહ્યો છો, પણ બેટા તું હિન્દુ નથી. ત્યારે વાત એને કહી નથી, નથી માતાએ કહી, નથી પિતાએ કહી, આપણને ખબર છે વાચક તરીકે, પણ એ વાત છેવટે પ્રગટ થાય છે. બહુ જ ગંભીર બીમારીમાં જ્યારે કૃષ્ણ દયાલ સપડાય છે ત્યારે ગોરાને બોલાવીને કહે છે કે બેટા, આજે મારે તને એક બહુ મહત્વની વાત કરવી છે કે હું મરી જઈશ, જાજા દિવસો હવે જીવીશ નહીં, પણ તું મારું શ્રાદ્ધ નહીં કરી શકે. કેમ પિતાજી આવું કેમ બોલો છો? હું તો ચુસ્ત રીતે માનું છું બધા કર્મકાંડોમાં, તમે જાણો છો હિન્દુ જીવન રીતિ અને એના બધા કર્મકાંડોનો હું પાક્કો અનુયાયી છું. મારી ક્યાંય ચૂક થઈ ત્યારે માની તારી માને પૂછી જુઓ. અને ત્યારે આનંદમયી માં એને પહેલી વાર કહે છે કે હું પુત્રહીના એવી તારી માં છું. તું મારું સગું, તું મારી માં નથી, તે મને જન્મ નથી આપ્યો. એના પગ નીચેની ધરતી સરકી જાય છે. આજ સુધી પોતે સ્થિર ટટ્ટાર મગરૂપ થઈને ઊભો હતો, એ પોતાના પગ નીચેનું પ્લેટફોર્મ જાણે કે ખેસવી લેવામાં આવતું હોય અને પોતે ઇમ્બેલેન્સ થઈ જતો એવી પરિસ્થિતિમાં આવે છે. દિગ્મૂઢ થઈ જાય છે, કિંગ કર્તવ્ય મૂડ થઈ જાય છે. આ અભિજ્ઞાન જેવું થાય છે, આ રહસ્ય જેવું ખુલે છે કે પોતે હિન્દુત્વનો ઝંડો લઈને સ્વદેશની અને સ્વદેશીની વાત લઈને નીકળ્યો હતો, પણ પોતે તો હિન્દુ છે જ નહીં, જેનો આટલો મોટો પ્રચાર પ્રસાર કર્યો અને પોતાની એક ઇમેજ ઊભી કરી, એ પોતે તો હિન્દુ છે જ નહીં. અને ત્યારે એને થાય છે કે હવે મારે શું કરવું જોઈએ, હું કોણ છું? તો માણસની સામે જ્યારે એની આઈડેન્ટિટી છે, એના લોપની વાત આવે ને, આઈડેન્ટિટી એના ભ્રંશની વાત આવે ને, ત્યારે માણસ છે ને તે સફાળો જાગ્રત થઈ જાય છે. હું એમ આય, હું કોણ છું? તમે જુઓ આજે દુનિયામાં એક આખો દેશ વસી શકે એવા બાળકો છે જેને ખબર નથી કે પોતાનો પિતા કોણ છે. પોતાનો પિતા કોણ છે એ ખબર નથી એવો આખો દેશ વસી શકે એવા બાળકો છે દુનિયામાં. ઉન્મૂલિત થઈ ગયેલી પ્રજા જેને મૂડિયું ખબર નથી પોતાનું. ગોરાની સામે આ સત્ય જ્યારે આવે છે કે પોતે હિન્દુ નથી, મૂલોચ્છેદ થાય છે, મૂળથી ઉકળી જાય છે.
અને તમે જાણો છો કે માતા આપણું મૂળ છે, પિતા જતા આપણા ઉપરથી છત્ર જતું હોય છે, પણ માં જાય છે ત્યારે જાણે કે આપણે જમીનમાંથી મૂળિયા સાથે ઉકળી જતા હોઈએ છીએ. ગમે તે ઉંમરના હોઈએ, માના મૃત્યુનો આઘાત આપણે નથી ઝીલી શકતા. એનું કારણ એ છે કે આપણી જળ છે, આપણા મૂળિયા છે. તો આજે ગોરાને થાય છે કે જે માએ મને આટલી પ્રેમથી, આટલા વાત્સલ્યથી, આટલા દિલથી, આટલા ભાવથી મને ઉછર્યો, ને આજે એમ કહી દે કે હું તારી માં નથી, અને મારે માની લેવું, મારે સમજી લેવું. બહુ ગળમથલમાં પડે છે અને પરેશબાબુ પાસે જાય છે, જેમ સુચરિતા ગઈ હતી તેમ, મને માર્ગદર્શન આપો. તમે ધીર છો, તમે સ્વસ્થ છો, તમે આરપાર જોઈ શકનારા છો, મને માર્ગદર્શન આપો. ત્યારે એને પણ એ જ વાત કરે છે પરેશબાબુ. એને કહે છે, બેટા તારા હૃદયનું સત્ય તારે જ સમજવું પડશે. અમે જે કંઈ વાત કહીએ તો બધી બહારની વાતો છે, તારું અંતરતલ અમે ન સમજી શકીએ, તને અમે યોગ્ય માર્ગદર્શન ન આપી શકીએ. તારી સમસ્યા તારી પોતાની છે. આજે તારી સમક્ષ જે પ્રશ્ન ઊભો થયો છે તારી આઈડેન્ટિટીનો છે. તું આઈરિશ દંપતીનું સંતાન છે એવું તને જ્યારે ખ્યાલ આવ્યો તો તને એનો સમાજ નથી મળ્યો. તારા પિતાનું મોઢું તે જોયું નથી, તારી માનું મોઢું તે જોયું નથી. તને જેણે ઉછેરીને મોટો કર્યો ને જે સંસ્કારો આપ્યા છે ગળથૂતીથી માંડીને આજ સુધી, એ માં તને આજે કહે છે કે તું મારું પેટનું સંતાન નથી, પણ પંડના સંતાન કરતાં પણ જેણે પારકા જણ્યાને આટલા વાત્સલ્ય અને આટલા પ્રેમથી આટલો સંસ્કારીને મોટો કર્યો ને તને જે રીતે તૈયાર કર્યો છે, તું જ નક્કી કરી શકે કે શું છે. બહુ મનોમંથન કરે છે અને એને લાગે છે કે મારો દેશ, મારું ભારતવર્ષ, મારો સ્વદેશ, મારો હિન્દુ ધર્મ જે કંઈ છે એ મારી માં છે. આનંદમયીના ચરણોમાં લાંબો સાષ્ટાંગ દંડવત કરીને પડીને કહે છે કે માં, આજે મને સમજાય છે, જ્યારે હું નથી હિન્દુ, હું નથી આઈરિશ, નથી ખ્રિસ્તી, નથી મુસલમાન, આજે કેવળ એક હું મનુષ્ય છું. આજે હું કેવળ એક મનુષ્ય છું અને માં તે મનુષ્યને તૈયાર કર્યો છે. આ મનુષ્યને તૈયાર કરનારી જે માતા છે ને તે જ સાચી ભારત માતા છે. દુનિયામાં ભારતની જે માતાઓ છે ને તે મનુષ્ય પેદા કરવાનું કામ કરે છે. આ વાત આપણે બીજી રીતે પણ સમજી શકીએ છીએ. આપણે જન્મીએ છીએ ને ત્યારે આપણું બાયોલોજિકલ બિઈંગ હોય છે, જૈવ અસ્તિત્વ, હ્યુમન બિઈંગ નથી હોતા. આપણે બાયોલોજિકલ બિઈંગ જ હોય છે આપણું. જેવા પશુ પંખી માંસનો પિંડો હોય છે એવા જ આપણે માંસના પિંડા હોય છે. બાયોલોજિકલ બિઈંગમાંથી હ્યુમન બિઈંગ બનવા માટે જીવનમાં સાધના કરવી પડે છે. જીવન એક સાધના છે અને એમાં બે સાધના આપણે કરવી પડે છે. વિદ્યા સાધના, જેમાં વિદ્યાગુરુની જરૂર પડે છે. અધ્યાત્મ સાધના, જેમાં અધ્યાત્મ સાધનાની જરૂર પડે છે, અધ્યાત્મ ગુરુની જરૂર પડે છે. નહીં તો કવિઓને અમસ્તુ ગાવું ન પડ્યું હોત કે હું માનવી માનવ થાવ તો ઘણું. માનવ થવું એ સાધનાનો વિષય છે. ચીની ભાષામાં એટલે કહેવત છે કે તમારે 5-10 વર્ષ જીવવું હોય ને તો ફળફળાદીના ઝાડ ઉગાડજો, 20-25-50 વર્ષ જીવવું હોય તો અનાજ ઉગાડજો, ઓછું જીવવું હોય તો તમાકુ ઉગાડજો, પણ 100 વર્ષ જીવવું હોય તો માણસને ઉગાડજો. ત્યારે આપણે કોઈ મૂર્ખાની જેમ પ્રશ્ન કરીએ કે છોડ તો કોઈ બી વાવીએ તો ઉગે, તો માણસને એવું કયું બી છે કે વાવીએ ને માણસ ઉગે? માણસને ઉગાડવું એ જીવનની સાધનાની, જીવનની તપસ્યાનો મોટો ભાગ છે. હિન્દુસ્તાનની તમામ માતાઓ આ કામ કરી રહી છે. પોતાની કુખેથી એક એવું ચારિત્રવાન, એક એવું બુદ્ધિશાળી, એક એવું રાષ્ટ્રપ્રેમી એવું સંતાન જન્મે કે જે પોતાની ધરતીને ઓળખે, પોતાની માતાને ઓળખે, પોતાના સ્વદેશને સમજે, પોતાના ભાઈબંધુને ચાહે અને પોતે સમરસતાથી જીવે. આ જે ભારતીય માતાનો જે દૃષ્ટિકોણ છે એનું મૂર્તિમંત સ્વરૂપ આનંદમયી મામા એણે પ્રગટ કર્યું છે. એના વિરોધમાં વરદાસુંદરીને તમે જુઓ, એની સંકુચિત દૃષ્ટિ જુઓ. એના વિરોધમાં હરિમોહિનીની એની ધીટતા અને એની મૂર્ખતા છે એ તમે જુઓ. અને એના સંદર્ભમાં તમે સુચરિતાને રાખીને જુઓ ત્યારે તમને સમજાય કે કેવા કેવા ગજબના પાત્રો સર્જ્યા છે. આ નવલકથા કોઈ વિચારધારા છે એને પ્રમોટ કરવા માટે નથી લખાયેલી. આ નવલકથામાં ચિકિત્સા છે. શેની ચિકિત્સા છે? દરેક પાત્ર પોતાની આત્મચિકિત્સા કરે છે, આત્મમંથન કરે છે.
પોતાના અંતરગવરનું તળિયું તપાસે છે, અંદર જઈને પોતાની જાતને સમજવાની મથામણ કરે છે, અને ધીરે ધીરે દરેકના પાત્રની પાત્રમાંથી ચરિત્ર માનવ સુધી વિકસતા જાય છે. એ ચાહે સુચરિતા હોય, એ ગોરા હોય, એ વિનય હોય, એ લલિતા હોય, દરેક પાત્રનો વિકાસ થાય છે. અને વિકાસને કારણે એટલી મોટા ગજાની આ કલાકૃતિ બની છે કે આપણને જીવનના મહાન સત્યો છે તે સમજાવે છે. કોઈ પણ સાહિત્ય છે તે ત્રણ બોધને કારણે મહાન બને, એક વાસ્તવ બોધને કારણે, બીજા સૌંદર્ય બોધને કારણે, અને ત્રીજા મૂલ્ય બોધને કારણે. આ ત્રણેય પ્રકારના બોધ છે તે આ કૃતિમાંથી તમને મળશે. એની ભૂમિકા છે તે પૂરેપૂરી વાસ્તવિક છે. એ સમયનો 20મી સદીના આરંભનો બંગાળી સમાજ, એની અંદર હિન્દુ અને બ્રાહ્મણ સમાજની વચ્ચેની ખેંચતાણ, એનો ગજગ્રા, એની અંદર સોરાતી પીડાતી એવી સ્થિતિ, ગ્રામીણ પ્રજા, પાછલી અણવિકસિત રહી ગયેલી પછાત પ્રજા, એ વાસ્તવિક ધરાતલ ઉપર છે તે આ નવલકથા ઊભી થઈ છે અને આપણને સાચું અદલ અદલ જે ભારત છે તે દેખાડે છે. એ અમસ્તું નથી બન્યું. માણસનું દ્રષ્ટિબિંદુ ક્યારે પરિપક્વ બને છે? જ્યારે અનુભવાર્થી થાય ત્યારે. માણસ સંવેદનશીલ હોય, વિચારશીલ હોય, બુદ્ધિશાળી હોય ત્યારે એને જીવનના સારા માઠા અનુભવો થવા જોઈએ. જીવનની પાઠશાળામાં માણસ કૂટાતો પીટાતો, પરિસ્થિતિઓના હડદોલા ખાતો ખાતો જ્યારે ઘડાય છે ને ત્યારે એનો આઉટલુક છે તે ઓબ્જેક્ટિવ થાય છે. કેટલી વિશેષ શો થાય ત્યારે એને ખબર પડે છે. આ બધા જ પાત્રોને એવી પરિસ્થિતિમાંથી એમણે પસાર કરાવ્યા છે. જીવન શું છે, ધર્મ શું છે, રાષ્ટ્ર શું છે, એક અભારતીયને ભારત શું આપી શકે છે, ભારતીયતા કરતા પણ ભારત કેમ મોટું છે, સાચું હિન્દુત્વ શું છે, સાચો માનવ ધર્મ શું છે, એ સમજાવવા માટે આ નવલકથા લખી છે. આજે ફરી એકવાર આપણા 100 વર્ષ પછી એવી સ્થિતિ આપણા દેશમાં પેદા થઈ છે. ડિવિઝિવ ફોર્સિસ એટલા બધા કામ કરતા થયા છે, ચારે બાજુથી આપણી માતૃભૂમિ છે તેના ચીરહરણ થતા હોય એવી સ્થિતિ છે. મેલી બુરાદ સાથે રમાતું ગંદુ રાજકારણ, ન્યાયતંત્રની નિષ્ઠુરતા, પોલીસ તંત્રની અત્યંત નિષ્ઠુરતા, અને ચારે બાજુથી જાણે કે ગૌરધ્રામે એટલા માટે થઈને પાંચાલી કહ્યો છે આપણા દેશને, એક ચિત્ર આપ્યું સરસ્વતી ચંદ્રમાં, પાંચાલીનું ચીરહરણ થઈ રહ્યું છે. મહાભારતનો અર્થ વિસ્તાર એક આખું પ્રકરણ આપ્યું સરસ્વતી ચંદ્રમાં, નવા અર્થો કર્યા છે, અંગ્રેજોને કપી કયા છે, વાંદરા કેવી રીતે આપણા દેશની ધરતીને દાવી રહ્યા છે અને કેવી રીતે નિસત્વ કરી રહ્યા છે એનું ઘેરું ચિત્ર ગૌરધ્રામે સરસ્વતી ચંદ્રમાં ઉપસાવ્યું છે. એ વાત જરા જુદી રીતે ટાગોરામાં કરે છે અને તમને નવાઈ લાગશે કે ટાગોર આ નવલકથામાં પહેલી વાર આપણું ધ્યાન ખેંચે છે કે ક્યારેય તમારા ધ્યાન ઉપર કેમ ના આવ્યું કે મુસ્લિમો હંમેશા એક થઈને જીવે છે. તમે જો એક થઈને નહીં જીવો, હિન્દુ સમાજ આ રીતે સંપ્રદાયોમાં, એના તળાવોમાં, એના ફાટાઓમાં, એના ફિરક્કાઓમાં ભાંગતો જ જશે અને તૂટતો જશે અને વેરવિખેર થતો જશે, તો એક દિવસ એવો આવશે કે તમારી ઉપર મુસ્લિમોનું શાસન હશે. આ હું નથી કહેતો, ટાગોર કહે છે આ નવલકથા સ્પષ્ટ શબ્દોમાં કહે છે. આ ટાગોરના શબ્દો હું તમને કહી રહ્યો છું. કેટલું આર્ષ દર્શન હશે તમને એનું સમજાય છે. એક જ નાના દ્રષ્ટાંતથી એ સમજાવે છે કે જ્યારે જે ઘટના બની એક મુસ્લિમની સાથે અને એની સાથે આખો મુસ્લિમ સમાજ એક થઈને ઉભો રહ્યો, હિન્દુ સમાજમાં કેમ ક્યારેય બનતું નથી? તો તમને એમ કેમ નથી સમજાતું કે સંપ્રદાયથી મોટી અને મહત્વની વસ્તુ તે ધર્મ છે અને ધર્મથી મોટી અને મહત્વની વસ્તુ તે અધ્યાત્મ છે? સંપ્રદાય તે અધ્યાત્મ નથી, ધર્મ તે અધ્યાત્મ નથી. તમે જેને કહો છો અને તમે જે સપનું સેવ્યું છે, ગીતાંજલિમાં એક બહુ અદભુત કાવ્ય છે, ભારત તીર્થ નામનું કાવ્ય છે, એનું શીર્ષક છે ભારત તીર્થ. અને ટાગોરે એમાં વિનંતી કરી છે કે આવનારા વર્ષોમાં અને દિવસોમાં આ ભારત મારું એવું એક તીર્થ બનીને ઉભું રહેશે કે આખી દુનિયાના પ્રવાહો છે તે અહીં આવીને શાંતિ પામશે. આ એનું અખંડ દર્શન છે, જેવું શ્રીમદ શ્રી અરવિંદનું દર્શન હતું. આજે પણ તમે પોંડિચેરીમાં જાઓ અને તેના સ્કૂલના બિલ્ડિંગ ઉપર એક દિવાલ ઉપર આખો અખંડ ભારતનો
જે નકશો એમણે મૂકેલો છે કે ટાઈમ વિલ કમ, તમે જોશો કે આવું અખંડ ભારત પાછું એક બનીને ઊભું રહેશે. સાત વાર ભારતના ભાગલા પડ્યા છે, એ બધા જ પાછા ભારતની સાથે જોડાશે. અને આજે ભારતની ઇન્ડિયન સેન્સિબિલિટીની આપણી વાત જે કરીએ છીએ એની બદલે પાન સેન્સિબિલિટીની વાત, પાન ઇન્ડિયન સેન્સિબિલિટીની વાત સુધી આપણે પહોંચીશું. તો આ કોઈ સામાન્ય માણસો એ ભાખેલું ભવિષ્ય નથી, આ કોઈ સેકચલીનો તરંગ નથી, આ લાંબા ચિંતન મંથન અને દર્શન પછી લાધેલું સત્ય છે. અને એ સત્ય એ લોકો વાર્તાના માધ્યમથી આપણને દેખાડવા અને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે જીવનમાં સુરૂપતા શું છે અને કુરૂપતા શું છે. આખા જગતમાં સૌંદર્યની દ્રષ્ટિ છે તે વસ્તુમાં અને ઉપાદાનમાં સૌંદર્ય જુએ છે, ભારત દૃષ્ટિમાં સુંદરતા જુએ છે. તમે જ્યારે દુનિયાના કોઈ પણ કળાકારોએ બનાવેલી, યુરોપ અમેરિકાના કળાકારોએ બનાવેલી દેવદેવીની મૂર્તિ હોય કે મનુષ્યની મૂર્તિ હોય, તમે જોશો ઓછામાં ઓછા વસ્ત્રોવાળી હશે, તમારી સામે આંખો ફાડીને જોતી હશે. અને ભારતના શિલ્પો અને મૂર્તિઓ તમે જોશો તો વસ્ત્ર આવૃત જ હશે, વસ્ત્રથી પૂરા ધારણ કરેલા અને અર્ધ નિમિલિત નેત્રવાળા. તમારી સામે ડોળા કાઢતી મૂર્તિ તમને ક્યારેય નહીં દેખાય. તો સૌંદર્ય માટે આપણે ત્યાં લાવણી અને રમણીયતાના ખ્યાલો છે, અંગે અંગમાંથી સ્ફૂર્તિ કાંતિ તે લાવણીય છે, અને હર ક્ષણે જેમાંથી નવતા જન્મે તે રમણીયતા છે. એવો સૌંદર્ય બોધ પોતાની બધી રચનાઓમાં, ગીતાંજલિમાં, ચોખેર વાલીમાં, માલંચમાં, નૌકા ડૂબીમાં, ઘરે બાહિરેમાં, ચાર બહેનોમાં અને આ ગોરામાં બધે એમણે કરાવ્યો છે. અને એવો જ મૂલ્યબોધ આપણને કરાવવા માગે છે, એ સમજાવવા માગે છે કે તમે શું છો, તમારું રાષ્ટ્ર શું છે. તો એક બાજુ રાષ્ટ્ર અને રાષ્ટ્ર ધર્મ, બીજી બાજુ તમારો કહેવાતો તમારો મૂળ ધર્મ અને એની સામે સંપ્રદાયો, ત્રીજી બાજુ ધર્મ અને રાજકારણ, અને ચોથી બાજુ સૌની ઉપર રહેલો માનવ ધર્મ. આ બધું શું છે સમજાવવા માટે થઈને આ નવલકથા લખી છે. અને એટલે જ મેં આરંભમાં કીધું કે આ નવલકથા જે છે તે કોઈ સામાન્ય નવલકથા નથી. સિમલામાં આપણું જે એડવાન્સ સ્ટડીનું સેન્ટર છે ને, એના પહેલાં જે પ્રમુખ થયા હતા એ બંગાળના હતા, પ્રોફેસર નિહાર રંજન રાય, જેણે આની પ્રસ્તાવના લખી છે, ગોરાની આમાં સાથે આપેલી છે. નિહાર રંજન રાયે સ્ટેટમેન્ટ કર્યું છે કે જેવું રશિયામાં ટોલસ્ટોયની વોર એન્ડ પીસ નવલકથાનું સ્થાન છે, એવું 20મી સદીની ભારતીય નવલકથામાં ગોરાનું સ્થાન છે. 20મી સદીમાં ભારતીય સારસ્વતોએ માનવજાતને શું આપ્યું, એવો જો કોઈ પ્રશ્ન પૂછે તો ગૌરવભેર આપણે ગોરાને આગળ મૂકી શકીએ એમ છીએ. વેડીએ પડગલોને, રાષ્ટ્રપુરુષને અને સરસ્વતી ચંદ્રને આપણે આગળ મૂકી શકીએ એમ છીએ. 20મી સદીનું ઉત્તમમાં ઉત્તમ જે નવનીત છે એ નવનીત આ સર્જકોએ આપણી સામે મૂક્યું છે. અને એટલે જ મેં આરંભમાં કહ્યું કે આ પ્રશિષ્ટ કૃતિ છે, કાળજયી કૃતિ છે. ગમે એટલા આકરા ટીકા પ્રહારો થશે, ગમે એટલા વર્ષો વીતશે, આ કૃતિ ન તો ઝાંખી પડવાની છે ન તો કાળગ્રસ્ત થવાની છે. આપ સૌ આ કૃતિને હૃદયપૂર્વક વાંચજો, સમજવાની મથામણ કરજો. બહુ ઉત્તમ લેખો લખ્યા છે આના વિશે. ઉમાશંકર જોશીનો લેખ છે, અનિલાબેન દલાલનો લેખ છે, શિરીષ પંચાલનો લેખ છે, ભોળાભાઈ પટેલનો લેખ છે. આ બધા લેખો વાંચશો તો આપને ખ્યાલ, અનેક લેખો લખાયા છે ગોરા વિશે. તમે યુટ્યુબ ઉપર જશો કે તમે ગૂગલમાં જશો તો પણ તમને કેટલીય સમીક્ષા ગોરાની મળશે, ગોરાનો સંક્ષેપ પણ મળશે, ગોરાના પાત્રોની ચરિત્ર સૃષ્ટિ વિષય માહિતી મળશે, અને એની સાથે સાથે ઉત્તમ એના સમીક્ષાત્મક લેખો થયા છે એ પણ તમને ગૂગલ આપશે. પણ મારી આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે આપ અવશ્ય ગોરામાંથી પસાર થજો. લગભગ 500 પાન સુધી વિસ્તરતી આ કથા એક મહાકાવ્ય જેવી ઊંચાઈ અને ગહેરાઈ બંને ધરાવે છે. માત્ર એમણે ગદ્યમાં લખી છે માટે આપણે એને નવલકથા કહીએ છીએ, પણ આનાથી કોઈ મોટું મહાકાવ્ય ન હોઈ શકે. આટલી વાત કરી અને મારી વાતને અહીં વિરામ આપું છું. આપના કોઈ પ્રશ્નો હોય, આપને કંઈ પૂરતી હોય તો હું આ તકે આપ સૌને એના માટે થઈને આમંત્રું છું. કોઈને કંઈ પૂછવું હોય અથવા કોઈને કંઈ પૂરતી કરવી હોય તો. ગોરામાં દરેક પાત્રનો પરિચય હતો,
સુચરિતા અમૃતમય, અમૃતમય માની સરખામણી જશોદા માતા તો થશે. જ્યાં સુધી અને બીજી વસ્તુ, રવિન્દ્રનાથે રાજા રામમોહન રાય ને પણ કઈક અન્યાય કર્યો હોય એવું લાગે છે. રવિન્દ્રનાથે લખ્યું છે ગોરા, મેં વાંચ્યું છે 40 વર્ષ પહેલા વાંચ્યું છે. અને એક બીજું પાત્ર નો આપણે ઉલ્લેખ કર્યો, ત્યાં ગ્રંથાવલિયા ને કઈ સંબંધ હતો, દલપતરામ, દલપતરાય ના ગામ નો હું છું, આપણે મૂલ્યાંકન કર્યું અને એનું આપે રસદર્શન કરાયું એ બદલ બધા વતી હું આપનો આભાર માનું છું. થઈ ગયું. જ્યાં સુધી વાત્સલ્ય અને મમતાનો સવાલ છે એ અંશો ભરપેટ પ્રમાણમાં છે અમૃતમયીમાં. બંગાળની બે નવલકથાઓ, ટાગોરની ગોરા અને શરદબાબુની વિપ્રદાસ, વિપ્રદાસની દયામયી, આનંદમયીનું જ બીજું રૂપાંતર છે. વિપ્રદાસની એ પણ સગી માં નથી અને ગોરાને જેમ પાછળથી ખબર પડે છે, અભિજ્ઞાન થાય છે, એને પણ બહુ પાછળથી અભિજ્ઞાન થાય છે. અદ્ભુત પાત્રો સર્જ્યા છે. રમાકાંત રથ નામના આપણા એક બહુ સારા કવિએ, જેને સરસ્વતી સન્માન એવોર્ડ, આપણા દેશનો સૌથી મોટો સન્માન એવોર્ડ, જેમાં હું જ્યુરી તરીકે હતો અને મારા હાથે જ મારે આપવો પડ્યો હતો, અદ્ભુત લખ્યો છે. માતાઓ વિશેની કવિતાનો ગ્રંથ. માં શું હોય છે? માનો સંતાનો તરફનો કેવો નિસિંગ પ્રેમ હોય છે. પંડના સંતાનો તો સૌ કોઈ ચાહે, પણ પારકાને પોતાના કરીને જે રીતે એને મનુષ્ય બનાવે છે એ માતાના ચરિત્રો અદ્ભુત છે આપણા સાહિત્યમાં. અને એવી માતાઓ અમર થઈ ચૂકી છે. એટલે આપને ખબર હશે કે આપણે માટે આપણા દેશની અંદર એટલે 7 દેવીઓ કહેવાય છે. જેમ સતી સીતા એમ 7 સતીઓ કહેવાય છે. દ્રૌપદીને પણ સતી કહી છે, મંદોદરીને પણ સતી કહી છે, સાવિત્રીને પણ સતી કહી છે, તમને ખ્યાલ આવશે. તો એ સતીત્વ આવે છે ક્યાંથી? પોતે મનુષ્યત્વની એટલી ઊંચી કક્ષાએ પહોંચે છે માતાઓ કે જ્યાં બાકીના જાતિના ભેદ ખલાસ થઈ જાય છે, જ્ઞાતિના ભેદ ખલાસ થઈ જાય છે, વિચારોના ભેદ ખલાસ થઈ જાય છે. કેવળ અને કેવળ જે પાછળ બચે છે તે અનર્ગળ પ્રેમ, નિસિંગ પ્રેમ, અનર્ગળ મમતા અને વાત્સલ્ય. તો નરી વાત્સલ્યની અને પ્રેમની મૂર્તિઓ માતા બનતી હોય છે. અને માં જ્યારે આ પ્રકારનું પોતાનું અસલી સ્વરૂપ પ્રગટ કરે છે ત્યારે જગતની તમામ તાકાતે એની પાસે નમવું પડે છે. અને એટલા માટે જ આપણે માને, આપણી જન્મભૂમિને આપણે માતૃભૂમિ કહીએ છીએ. પાતૃભૂમિ, પિતૃભૂમિ આપણે કહેતા નથી. આ માતૃભૂમિ તરફ આપણું ઋણ એટલા માટે છે. રામાયણનો પેલો પ્રસંગ બહુ જાણીતો છે. રાવણનો પરાજય થયો, લંકા ઉપર વિજય થયો, લક્ષ્મણજી ખુશ થઈ ગયા અને લક્ષ્મણજી કહે છે હવે રામચંદ્રજીને, સોનાની લંકા છે, આપણા રાજ્યમાંથી તો આપણને પિતાએ અને માતાએ કાઢી મૂક્યા છે, વનવાસ આપ્યો છે, હવે અહીંયા અઠ્ઠે દ્વારકા કરીએ, લંકા હવે આપણી જ છે, આપણે વિજય પામ્યા છે. ને ત્યારે રામ પેલું જગપ્રસિદ્ધ વાક્ય ઉચ્ચારે છે, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કરીએ છીએ. ભાઈ તું ભૂલ કરી રહ્યો છે, તને ખબર નથી, એક જનની અને બીજી જન્મભૂમિ, સ્વર્ગ પણ એની પાસે પાણી ભરે, સ્વર્ગથી ચડિયાતી આ બે વસ્તુઓ છે. અને જેના મનમાં આ ભાવ જાગ્યો, આ ગોરાના મનમાં જેમ કે જાગ્યો, આ સુચરિતાના મનમાં જાગ્યો, મારી જનની કોણ છે, મારી જન્મભૂમિ કોણ છે અને મારું એના તરફ શું કર્તવ્ય છે, પ્રત્યેક વ્યક્તિના મનની અંદર આ સવાલ ઉઠવો જોઈએ. આપણે જે કંઈ હોઈએ છીએ એ આપણા જીવનનું શિલ્પ ઘડવામાં સૌથી મોટો હાથ એક બાજુ માનો હોય છે અને બીજી બાજુ આપણા રાષ્ટ્રના સમાજનો હોય છે. સમાજ આપણને ઘણું આપે છે, આપણે વળતર રૂપે સમાજને શું આપીએ છીએ? પ્રશ્ન આપણે આપણી જાતને કરવાનો છે, આપણે પૂછવાનો છે, હું શું કરું કે જેથી સમાજે મારા ઉપર આવડો મોટો ઉપકાર કર્યો છે, મારા રાષ્ટ્રે
મારા ઉપર આવડો મોટો ઉપકાર કર્યો છે, જેનું યત્કિંચિત હું ફળ છે એ પાછું વાળી શકું, હું ઋણમાંથી મુક્ત થઈ શકું. દુર્ભાગ્ય આપણું શિક્ષણ નથી શીખવતું. પંચમહાયજ્ઞની ભાવના આપણા જે પૂર્વજો આપણને બતાવી હતી એની અંદર દેવયજ્ઞ, ઋષિયજ્ઞ, પિતૃયજ્ઞ, અતિથિયજ્ઞ અને ભૂતયજ્ઞ એવા 5 યજ્ઞની વાત કરી હતી, જે ભગવાને 84 લાખ યોનિમાંથી તમને મનુષ્યનો અવતાર આપ્યો, આટલો મોટો અને આટલો શ્રેષ્ઠ અવતાર, એ તમારા ઉપર મોટો ઉપકાર છે. તો એના તરફ તમારું કોઈ ઋણ છે? જે ગુરુએ તમને તૈયાર કર્યા અને તમને ગોત્ર આપ્યું, આજ તો ગોત્ર એટલે શું કોઈ સમજતા જ નથી. લગ્ન મંડપમાં બેસીને ગોર મહારાજ પૂછે કે તમારું ગોત્ર કયું, તો એકબીજા માથું કજવાડે ને એકબીજાને પૂછે આપણું ગોત્ર કયું, આપણું ગોત્ર કયું. તો પિતૃ તરફથી વંશ મળે, પિતા તરફથી કુળ મળે, માતા તરફથી જન્મ મળે, ગુરુ તરફથી ગોત્ર મળે. દરેકનું ગોત્ર છે તે કોઈ ઋષિ મુનિના નામનું હશે, ભારદ્વાજ, વશિષ્ઠ, ગૌતમ, કણાદ, એનું કારણ એ છે. તો આ ઋષિઓનું, આપણા ગુરુઓનું આપણી ઉપર ઋણ હોય છે. પછી એને નાનામાં નાના અર્થમાં લઈ આવો આપણા શિક્ષકો સુધી, આપણા અધ્યાત્મ ગુરુ સુધી, તો એનું ઋણ આપણી ઉપર ઘણું હોય છે આપણને તૈયાર કરવામાં. ત્રીજું ઋણ આપણે ત્યાં મહેમાન તરીકે અતિથિઓ જે આવતા હોય છે આપણા જીવનની અંદર ઘણું ઉમેરે છે. હરેક આગંતુક આપણને કંઈક નવું લેશન આપીને, કંઈક બોધપાઠ આપીને, સમજાવીને જાય છે. અને આપણી આજુબાજુ રહેલી સૃષ્ટિમાં જે વનસ્પતિ છે, ઔષધિઓ છે, જીવજંતુ છે, એ પણ આપણા જીવનનો બહુ મહત્વનો ભાગ બને છે. જો બેક્ટેરિયા ન હોત તો દૂધમાંથી દહીં ન થતું હોત. આપણને ખબર છે કે આપણા પેટમાં કેટલા બેક્ટેરિયા છે. આપણા પોતાના સ્વાસ્થ્યનો, નિરામય સ્વાસ્થ્યનો બધો આધાર આપણા પેટમાં રહેલા બેક્ટેરિયા એની તરફની આપણી સભાનતા ઉપર આધારિત છે. કેટલા કોષ રોજ આપણા શરીરમાં જન્મે છે અને કેટલા કોષ આપણા શરીરમાં રોજના મરતા જાય છે, આ બધા તરફ આપણો કોઈને કોઈ ઋણભાવ છે. એ ઋણમાંથી મુક્ત થવાનું આપણી એક સાધના હોવી જોઈએ, અને એટલા માટે આપણે જીવનને સાધના કહ્યું. તો જ્યાં સુધી વિદ્યા સાધના કરીએ છીએ, બીએ એમએ થઈ ગયા, પીએચડી થઈ ગયા, મોટા ડિગ્રીધારી થઈ ગયા, એ જીવનમાં સફળતા અપાવે. વિદ્યા સાધના જીવનમાં સફળતા અપાવે, વ્યવહાર શિક્ષા આપે, ગણિત, ભૂગોળ, ઇતિહાસ બધું તમને શીખવે, નાગરિક શાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, ધરતીનું સાયન્સ, સ્પેસ સાયન્સ, અર્થ સાયન્સ બધું શીખવે, તેથી જીવનમાં તમે સફળતા આપો. પણ જીવનને સાર્થક અને કૃતાર્થ કરવું હોય તો અધ્યાત્મ સાધનામાં જવું પડે. જો જીવનને કૃતાર્થ અને સાર્થક કરવા આપણે માગતા હોઈએ તો અધ્યાત્મ સાધના એકમાત્ર એનો માર્ગ છે, અને એ આપણને ભટકવા ના દે. ક્યાંય ભૂલા પડીએ, પથભ્રષ્ટ થઈએ, ગુમરાહ થઈએ, ગુરુ હંમેશા આપણી સાથે રહેતા હોય છે અને આપણને પરિપાશા યોગ્ય માર્ગે વાળતા હોય છે. બહુ સુંદર રીતે આ બધી વાતો આપણા સાહિત્ય કરી છે, પણ આ જરા જુદી વાત થઈ કે બીજા કોઈને કંઈ પ્રશ્ન હોય અથવા તો યાદ. નમસ્તે. આપે ગોલા વિશે 112 વર્ષ પહેલાની વાત કરી, ત્યારે જે લખેલું છે કે હિન્દુ ધર્મ, હિન્દુસ્તાન ક્યાં ક્યાં કેવી કેવી સ્થિતિમાંથી પસાર થયો છે, 112 વર્ષ પછી આજની સ્થિતિ પણ એવી જ છે એવું આપ શ્રીએ કીધેલું, તો એની પાછળનું એનો કોઈ માધ્યમ કે એવો કોઈ રસ્તો જેનાથી હવે પછીના સમયમાં હિન્દુ ધર્મ સંગઠિત થાય અને આપણા કોઈ પણ હિન્દુ ધર્મ વિરોધી હોય એને સશક્ત રીતે આપણે એને જવાબ આપી શકીએ, એની માટેનું કાંઈ ટૂંકમાં માર્ગદર્શન જો અમને મળે. જરૂર જરૂર જરૂર, બહુ સરસ પ્રશ્ન છે. પહેલું એનું કારણ બતાવી દઉં, આજે હજી આ સ્થિતિ કેમ છે. છેલ્લા 54 વર્ષથી હું હાયર એજ્યુકેશનના ફિલ્ડમાં છું, લગભગ 12 પેઢીઓ મારા હાથ નીચે તૈયાર થઈ. મારું દ્રઢપણે કન્વિક્શન બંધાયું છે, મને પ્રતીતિ થઈ છે કે આપણે શિક્ષણ આપવામાં નિષ્ફળ ગયા છીએ. આ દેશમાં આઝાદી પૂર્વે પણ ઘણા બધા એજ્યુકેશન કમિશન બેઠા છે, આઝાદી પછી પણ ઘણા બધા એજ્યુકેશન કમિશન બેઠા, ઘણી શિક્ષણ નીતિઓ આપણે ઘડી, ઘણી અમલમાં મૂકી, ઘણી બદલાવી આપણે, પણ આપણે સાચી શિક્ષણ નીતિ નથી ઘડી શક્યા અને સાચું શિક્ષણ નથી આપી શક્યા. જો સાચું શિક્ષણ આપણે આપી શક્યા હોત
તો આ હિન્દુ છે ને આ મુસલમાન છે, આ પારસી છે ને આ ખ્રિસ્તી છે, વાત આપણા મનમાંથી નીકળી ગઈ હોત. બધા જ મનુષ્યો છે ને દરેકની અંદર એક જ લોહી વહે છે, એ વાત આપણે જે વાત શાસ્ત્ર પ્રેરણ નવલકથામાં સમજાવે છે ને બહુ ઉત્તમ વાત એણે કરી છે, આ સમજવા જેવી છે. એ કહે છે કે ગમે એટલો પ્રભાવ દુનિયાની ગમે એ પ્રજાનો સંપ્રદાયનો ધર્મનો આપણી ઉપર પડે, એક વસ્તુ આપણી અંદરથી કોઈ બદલી નહીં શકે. કઈ વસ્તુ? આ ભારતીય પ્રજા માટે કહે છે. ભારતીય પ્રજાની એક વસ્તુ, આપણે વસ્ત્રો બદલી નાખશું. રાજ કપૂર ગાય છે ને પેલા 420માં, મેરા જૂતા એ જાપાની, પતલું ઇંગ્લિશતાની, સર પે લાલ ટોપી રૂસી હિન્દુસ્તાન, બધું જ વિદેશી ધારણ કરી લીધું છે. આપણા ચશ્મા વિદેશી છે, આપણી પેન વિદેશી છે, આપણું શર્ટ, આપણા પેન્ટ, આપણા જોડા સંપૂર્ણપણે આપણે બદલે. અને હવે બધાને વિદેશ જવું છે, અમેરિકા જવું છે, ઓસ્ટ્રેલિયા જવું, કેનેડા જવું છે. એક વસ્તુ આપણામાંથી ક્યારેય કોઈ નહીં બદલી શકે, અને તે આપણી અંદર રહેલી આસ્તિકતા. કોઈ એના ઉપર પ્રહાર નહીં કરી શકે. હિન્દુ પ્રજા લોહીથી જીન્સથી આસ્તિક છે. એની આસ્થાને, એની અસલી આસ્થાને કોઈ હચમચાવી શકવાનું નથી. એવી સ્થિર છે જેવું શિવલિંગ સ્થિર છે. અને આ વાત એણે કરી છે પેલામાં સહસ્ત્ર ફેણની અંદર, બહુ અદભુત રીતે એણે કરી. શર્ટ તો હોય તો ઉતારીને બાજુ ઉપર મૂકી શકાય, રેઇનકોટ કે ઓવરકોટ હોય તો બાજુ ઉપર ઉતારીને મૂકી શકાય, પણ ચામડીને ઉતારીને તમે બાજુ ઉપર કેવી રીતે મૂકી શકશો? આપણી આધ્યાત્મિકતા, આપણી આસ્તિકતા એ આપણી ચામડી છે, આપણી ત્વચા છે. જે કંઈ આપણી આજે ખરાબ હાલત છે, તે ખરાબ હાલત એને કારણે છે કે આપણે સાચું શિક્ષણ નથી આપી શક્યા. હવે શું કરવું? તમને જાણીને નવાઈ લાગશે કે એક વખત મને મનમાં એવો વિચાર આવ્યો કે આપણા દેશમાં સંપ્રદાયો કેટલા છે, એની એક ડિરેક્ટરી બનાવો, ડિરેક્ટરી તૈયાર કરો. એવો કોઈ કોર્સ નથી, ઋષિ મુનિઓનો કોઈ કોર્સ નથી. હું શું હોવા જોઈએ ને, 10-12 ઋષિ સિવાય આપણને ખબર નથી કે કેટલા ઋષિ થઈ ગયા. મારી યાદદાસ્ત ઉપરથી મેં ટપકાવવાનું શરૂ કર્યું, 171 ની સંખ્યા સુધી હું પહોંચી ગયો. 171 સંપ્રદાય તો મારી યાદદાસ્તમાંથી નીકળ્યા. ગણપતિના, રામના, કૃષ્ણના, દેવીના, સૂર્યના અને શિવના, આ 6 દેવ દેવીના 171 સંપ્રદાય. આ તો હજી મારી યાદદાસ્તમાંથી. કોઈ ધર્મ છે તે તૂટ્યા વગર રહ્યો નથી. હિન્દુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, પારસી, દુનિયાના 12 ધર્મો છે, ફિરકાઓમાં, તળાવોમાં, ટુકડાઓમાં વેચાતો જ જાય છે. એક પણ ધર્મ બાકી નથી. ભારતમાં જન્મેલા 4 ધર્મો, હિન્દુ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, શીખ ધર્મ, બધામાં ફાંટાઓ છે. શું કામ પડે છે? સેજ નાનકડો વિચાર ભેદ થાય એટલે મારી દુકાન જુદી. તો આપણે દુકાનો ખોલીએ છીએ? મારા સંપ્રદાયમાં આટલા માણસો આવ્યા એટલે આપણી દુકાન મોટી, આપણો ધંધો મોટો, આપણી સફળતા મોટી. આ કેમ બને છે? આપણી છીછરી મનોદશાને કારણે બને છે. હવે એનો ઈલાજ શું? એનો ઈલાજ યુરોપની પ્રજાએ શોધી કાઢ્યો છે. તમને જાણીને બહુ જ આશ્ચર્ય અને આઘાત થશે કે જર્મનીમાં પ્રાથમિક શિક્ષણ છે એ ભારતની 2 ટેક્સ્ટ બુક દ્વારા અપાય છે. અને ટેક્સ્ટ બુક કઈ છે? હિતોપદેશ અને પંચતંત્ર. આપણું એક કલ્ચરલ ડેલિગેશન જર્મની ગયું હતું, ત્યાં જુદી જુદી સંસ્થાઓની મુલાકાતે ગયું ને દિવાલો ઉપર જોયું તો આપણા ઋષિ મુનિઓના ફોટા હતા. એટલે બહુ ખુશ થઈને આપણા ડેલિગેશનના વડાએ કહ્યું કે અમને બહુ આનંદ થાય છે કે અમારા ઋષિ મુનિઓના ફોટા તમે લગાડ્યા છે, તસવીરો, ધન્યવાદ, અમે બહુ આભારી છીએ. ત્યારે પેલા એ હાથ જોડીને એમ કહ્યું કે તમે આવી કેમ વાત કરો છો? આ માત્ર ભારતના થોડા છે, આ તો સમગ્ર માનવ જાતના છે. પછી એમણે પૂછ્યું કે તમે પ્રાથમિક શિક્ષણ કેવી રીતે આપો છો? અમારે જોવું છે કે જરૂર આવો. એણે કહ્યું કે આ અમારી ટેક્સ્ટ બુક. શું છે આ પંચતંત્રની હિતોપદેશ? રાજાના અત્યંત મોઢે ચડાવેલા, ઉચ્છૃંખલ અને સ્વચ્છંદી થઈ ગયેલા એવા કુંવરો ભણતા નહોતા, તો એને ભણાવવા માટે તેને વિષ્ણુદેવ શર્મા નામના એક ઋષિને શોધી કાઢ્યા, એક ગુરુને શોધી કાઢ્યા રાજાએ. એણે પશુ પંખીની નીતિકથાઓ અને બોધકથાની વાર્તાઓ કહીને આ બાળકને મનુષ્ય બનાવ્યું. એ વાર્તાઓ છે હિતોપદેશ અને પંચતંત્રમાં. જર્મન પ્રજાને સૂજ્યું કે પ્રાથમિક
શિક્ષણમાં આનાથી ઉત્તમ કોઈ ટેક્સ્ટબુક ન હોઈ શકે આપણને આજ સુધી કેમ નથી ખબર પડી? રાજકોટની બજારમાં જાઓ, જેટલા પુસ્તક વિક્રેતાઓ તમે જાઓ, પંચતંત્ર નીતોપદેશ તમને નહીં મળે. અમદાવાદ, વડોદરા, મુંબઈ તમે જાઓ, બહુ બહુ તો એરપોર્ટના બુકશોપ ઉપર કે એચ વ્હીલરના રેલવે સ્ટેશનના બુક નાનકડી એબ્રિજ એડિશન મળશે તમને અંગ્રેજીમાં કે હિન્દીમાં. આખું પંચતંત્ર નીતોપદેશ નહીં મળે. બીજી વાત, આખા યુરોપ અમેરિકામાં અત્યારે કોઈ પણ સ્કૂલ અને કોલેજ અને યુનિવર્સિટીમાં પોતાના કોઈ પણ કાર્યક્રમની શરૂઆત આપણા ઉપનિષદના શાંતિ મંત્રોથી થાય છે. આપણી કેટલી સંસ્થાઓમાં થાય છે?